कुल 43 दरखास्तों थी એમાંથી સ્ટેન્ડિંગના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના 68 કોર્પોરેટરશ્રીઓની સાથે સંકલન કરીને આજની સ્ટેન્ડિંગ અમે મંજૂર કરી છે. અમુક દરખાસ્તો રીટેન્ડરમાં છે, અમુક દરખાસ્તો અમે પેન્ડિંગ રાખી છે. ખાસ કરીને જો વાત કરું તો દરખાસ્ત નંબર 3 મોટા મુવા લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટનો જે વિષય છે, 10% જમીન કપાત એ લોકોની થાય છે, જે ટૂંકમાં જમીનનું જે વળતર આપવાનું, એમાં હાલ પૂરતો અમારી કમિટીએ કોઈ હજી પૂરતા પ્રમાણમાં અમને રિપોર્ટ જે સ્ટેન્ડિંગ કમિટીને જોઈએ છે એ રિપોર્ટ ન મળવાના કારણે આ સ્ટેન્ડિંગ પૂરતી અમે પેન્ડિંગ રાખી છે. કદાચ આવતી સ્ટેન્ડિંગમાં આ દરખાસ્ત અમે લઈ લેશું. પશુઓનો જે નિર્ણય છે એમાં અમારી સંકલન સમિતિ અને સ્ટેન્ડિંગના સભ્યોએ ખૂબ ચર્ચા વિમર્શ કર્યા બાદ હાલ પૂરતી આ દરખાસ્તને અમે લોકોએ પેન્ડિંગ રાખી છે. રાજકોટના માલધારી સમાજના આગેવાનો સાથે ચર્ચા વિમર્શ અને સંકલન કરીને એ લોકોને પણ પૂરેપૂરા વિશ્વાસમાં લઈને આવનારી સ્ટેન્ડિંગમાં આ દરખાસ્ત માલધારી સમાજના આગેવાનોને પણ અન્યાય ન થાય એવી રીતે એને વિશ્વાસમાં રાખીને આવનારી સ્ટેન્ડિંગમાં અમે લોકો આ લેવાના છીએ. એટલે હાલ પૂરતી એ પણ દરખાસ્ત અમે પેન્ડિંગ રાખી છે. ખાસ કરીને ગઈ સ્ટેન્ડિંગમાં 2-3 જે દરખાસ્તો હતી એ પેન્ડિંગ ફોલોઅપ આ વખતે આવ્યું છે, કારણ કે અમે જે નેગોશિયેબલ એજન્સી સાથે કરવા માગતા હતા પણ એ એજન્સી હાલ પૂરતી અમારી પાસે આવી નથી. ક્યાંક ભાવ વધારો હતો, ક્યાંક એક જ એજન્સીને કામ આપવામાં આવ્યું હતું, જેના કારણે અમે લોકોએ એ દરખાસ્તો પણ પેન્ડિંગ રાખી છે. હું કાયમ કહેતો આવું છું કે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તો મહત્વની હોય છે, કોઈ પણ દરખાસ્તને એટલું જ મહત્વ આપવામાં આવે છે. નાની મોટી દરખાસ્તોનો અમે ક્યાંય વિષય જ નથી, તમામ દરખાસ્તો અમારા માટે અગત્યની છે. જ્યારે પણ સ્ટેન્ડિંગ દર દસ દિવસે હવે પછી ભારતીય જનતા પાર્ટીના અમારા શાસકોએ માનનીય મેયર શ્રીથી માંડીને અમારી ટીમે નક્કી કર્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર 10 દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક થશે, કુલ મિલાવીને મહિનામાં 3 બેઠક થશે. એટલે વિકાસના કામો જેટલા આવે એટલા માનનીય કમિશનર સાહેબમાંથી આવશે, ચર્ચા વિમર્શ કરીને અમે લોકો મંજૂર કરશું.